બિલકુલ રુઝાન, અમુક જે વિડીયોઝ આપણે જોતા હોઈએ છીએ કે જેમ આપણે વાત થઈ કે બહારના કન્ટ્રીઝના વિડીયો હોય છે અથવા પછી વર્ષો જૂના વિડીયોઝ હોય છે અને એને ફોરવર્ડ કરીને એવું કહેવામાં આવે છે કે ચેતી જજો, આમ થઈ શકે છે, આમ થઈ શકે છે, એમ કરીને જે ભય ફેલાવવાનું જે વાતો થતી હોય છે, આવા વિડીયોઝને ફોરવર્ડ કરવા ઉપર લગામ લગાવી કેટલી જરૂરી આપ માની રહ્યા છો? જે ચેટ આ બધા મેં પહેલા જ કહ્યું કે બહુ જ જરૂરી છે લગામ લગાવી, કારણ કે જે રીતે એક્ઝામ્પલ અગેન રિપીટિંગ કે લિંચિંગ ચાલુ થઈ ગયું ખાલી આ વોટ્સએપના ફોરવર્ડથી કે ભાઈ બધા કે આ ગુનેગાર છે, આને પકડો, આને મારો, યુ નો, એ બધું આખું આપણું સોશિયલ ફેબ્રિક, સોશિયલ સ્ટ્રક્ચર આખું બગડી ગયું છે. વન ઓફ ધ રીઝન્સ ઇઝ વોટ્સએપ. આઈ એમ નોટ ટેલિંગ ઇટ ઇઝ ધ ઓનલી રીઝન, બટ વન ઓફ રીઝન્સ, કારણ કે એક મીડિયા છે જેના પર લોકો બહુ જ નજીકથી વાંચે છે. કદાચ પેપર એટલા નહીં વાંચતા હોય, અત્યારે કદાચ સોશિયલ મીડિયા ફેસબુક પર એટલું નહીં જતા હોય જેટલું વોટ્સએપ પર જાય છે. જે પોતે સ્ટેટિસ્ટિક્સ કહી રહ્યું છે કે 250 મિલિયન યુઝર્સ ઇન્ડિયાના છે, વોટ્સએપ પોતે કહી રહ્યું છે, અને તે બી એક્ટિવ યુઝર્સની વાત ચાલી રહી છે. એટલે હવે વોટ્સએપ બીજું બી કહી રહ્યું છે કે અપસ્ટ્રીમ, અપસ્ટ્રીમ એટલે જ્યારે તમે પોતાના સેલ્ફને રજીસ્ટર કરો એને અપસ્ટ્રીમ યુઝર્સ કહે કે હું રજીસ્ટર કરું, એટલે ત્યાંથી તે લોકો બ્લોક કરવા માગે છે. આપણા સાહેબે કીધું કે લગામ લગાવી જોઈએ, 5 કલાક બંધ કરી દેવું જોઈએ, ફેર ઇનફ છે, કરો. પણ જે લોકોનો બિઝનેસ છે, ફરી હું બોલું છું, 2 ટાઈપના યુઝર છે જેનો બિઝનેસ છે કે તમારે ગંદકી ફેલાય છે, એક મોબાઈલથી કામ નથી કરતો, 5-7 મોબાઈલ રાખે છે પોતાની જોડે, અને અગર માની લો કે 5-7 જગ્યાએ બધા ગ્રુપ્સમાં ઇન્વોલ્વ હોય છે, તો બધા અગર એ ફટાફટ નાખતો જાય તો ઓબ્વિયસલી છે કે એ પછી એક ગ્રુપમાંથી જે બીજા ગ્રુપમાં જઈએ, કોઈકે જોયું અને બહુ લાગણીશીલ વ્યક્તિ હોય, આપણે ત્યાં તો બધા બહુ જ લાગણીશીલ છે, તે લાગણીશીલ વ્યક્તિ પાછું કહે કે યે ખરાબ હો રહા હૈ, અમારે બચ્ચે કે સાથે રહો, તે બીજે 5ને ફોરવર્ડ કરે. એટલે તમે જે છે ગંદકી, એવું નહીં વિચારીએ આપણે કે આ સ્ટોપ થશે યા આ કંટ્રોલમાં આવશે, હું આનાથી એટલો કંટ્રોલ નથી આવવાનો, કારણ કે જ્યાં સુધી તમે અલગ છે અહીંયા તો સ્ટોપ કર્યું, પણ જે ગંદકી ફેલાવે છે એને ત્યાં સુધી તમે નહીં પકડો, કારણ કે થોડા લોકો જે ગંદકી ફેરાવે છે જગ જાય છે, એ લોકોના ફેસબુક પેજીસ, એ લોકોની પોર્ટલ્સ જગ જાહેર છે, એટલે કોઈ ગંદકી ફેરાઈ રહે છે. એટલે આ એક બીજો પોઈન્ટ ઓફ વ્યૂથી કહી રહી છું, ભલે આપણે અત્યારે ડિસ્કસ વોટ્સએપ માટે કરીએ છીએ, પણ ઓબ્વિયસલી ધીસ ઇઝ ટુ બી 360 ડિગ્રી એફર્ટ. તમે ખાલી કહો કે બસ વોટ્સએપના લીધે જ થાય છે તો ધીસ ઇઝ નોટ ફેર, કારણ કે લેટ અસ ઓલસો એક્સેપ્ટ દેટ બીજા ઘણી ન્યૂઝ જે પેલા બધા નાના મોટા ન્યૂઝ પેલા છાપલા છાપનિયા કે જે કહેતા હો, એ લોકો બી કેટલી ફેક ન્યૂઝ આપણને ખબર છે. એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આ બધું બી આપણે કંટ્રોલમાં કરવું પડશે. આઈ નો ઇટ ઇઝ અ ન્યૂ થિંગ, બટ વી વિલ હેવ ટુ ડુ ઇટ, ના તો આપણો દેશ ખાડામાં જઈ રહ્યો છે, કારણ કે લોકો હવે બુદ્ધિ ચલાવવાની બંધ કરી દીધા છે, કોમન સેન્સ બંધ કરી દીધી છે, બસ એ લોકો જે દેખાય માનીને ફોરવર્ડ કરી દે છે, અને એ લોકો એવું સમજે છે, અનફોર્ચ્યુનેટલી એ લોકો એવું સમજે છે કે અમે દેશની સેવામાં છીએ, પણ ભાઈ તમે દેશનું તો બૂરું કરી રહ્યો છો. અને બીજી વાત કે તમે શું વિચારો છો, આપણા દેશમાં કેટલી ઇલિટરસી છે તમને ને મને ખબર છે, બરોબર છે? આપણા ઘરમાં આજની તારીખમાં ડ્યુ રિસ્પેક્ટ બધા લોકો જે આપણે ત્યાં ડોમેસ્ટિક હેલ્પ બી આવે છે એ લોકો પાસે મોબાઈલ છે, બરોબર, અને પણ ભણવા ગણવામાં પ્રેક્ટિકલી 0 છે. હવે એ લોકો શું વાંચતા હશે ભગવાન જાણે, પણ એ લોકો ફોરવર્ડ જરૂર કરે છે. એટલે આ પોઈન્ટ પર કામ કરવાની બહુ જરૂર છે. બિલકુલ બિલકુલ રુઝાન કૌશલ, તમે અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ